સ્વામી વિવેકાનંદ એમને એક યુવાને પ્રશ્ન પૂછ્યો. હિન્દુ ધર્મની મસ્કરી કરતા એણે કહ્યું, તમારા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતા છે, આમાંથી એક દેવ એવા ખરા કે એક દેવને પૂજે એટલે બધા દેવ આવી જાય? સ્વામી વિવેકાનંદની પ્રતિભા અપાર હતી, તમે જાણો છો. અને સ્વામી વિવેકાનંદે વિના વિચારીએ, એક ક્ષણના વિલંબ વિના એને જવાબ આપી દીધો, એક છે એવા. કોણ છે? એક દેવ એવા છે, એની સેવા કરી લો ને બધા દેવની સેવા આવી જાય, બીજા દેવની સેવા કરવાની બાકી ન રહે. કયા દેવ? અમારા વેદોએ કહ્યું છે, માતૃ દેવો ભવ, સગી માના પગ પકડી લઈને એને બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી, આ તાકાત માતૃશક્તિની છે. કોઈકે તર્ક કર્યો કે તમારી આ વાત શાસ્ત્રોમાં છે પણ તર્કસંગત દેખાતી નથી, સમાજ તો બહુ વિચિત્ર છે, તમે શાસ્ત્રનું પ્રમાણ આપો તો બીજું કંઈક ગોતી કાઢે, બીજું કંઈક પ્રમાણ આપો ત્રીજું ગોતી કાઢે, સમાજને સમજાવવો અઘરો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું, સારું, તારા પ્રશ્નનો જવાબ આપીશ, એક 2-4 કિલોનો પથ્થર શોધી કાઢ. પેલાને એમ કે કંઈ દ્રષ્ટાંત આપવું છે, પથ્થર લઈ આવ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું, ઉભો રે, એ પથ્થર એના પેટ સાથે બાંધ્યો, આવતીકાલે તું આ પથ્થરને પેટ સાથે બાંધી રાખજે, મારી સામે આવજે અને આ જ હોલમાં આ જ સભામાં તને પ્રવચનનો જવાબ, તારા પ્રશ્નનો જવાબ આપીશ. હવે આવો મોટો વજનદાર પથ્થર પેટ સાથે બાંધ્યો હોય કોણ સહન કરી શકે? 2-4-5 કલાકમાં પેલો કંટાળ્યો, પથ્થર છોડીને મૂકી દીધો, કંઈ જવાબ જોતો નથી. આપણે સ્વામીજીને કહેવું હોય તો કહે, ના કહેવું તો ના કહે. બીજે દિવસે આવ્યો, પથ્થર હતો નહીં. આખી સભામાં સ્વામી વિવેકાનંદે કહ્યું, કેમ પથ્થર છોડી નાખ્યો? અરે બાપજી, આટલો બધો વજન પેટ સાથે બાંધી રાખવાનો, સૂતા ઉઠતા બેઠતા જાગતા એ તો કેવો વજન લાગે. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, દીકરા, મા સામે તર્ક કરનાર તને એટલી અક્કલ નથી, આ નાનકડો પથ્થર 24 કલાક તું પકડી ન શક્યો અને એક સંતાનને 9-9 મહિના સુધી પેટમાં રાખી આ માં એને ઉછેરે છે, આનાથી મોટું કયું એનું બલિદાન હોઈ શકે?